સમર વેજીસ એટલે કેવા કેવા વેજીટેબલ્સ આવે કામિની બેન? ખાસ તો કરેલા. આમને બગાડ આપણે કરેલા જ બનાવવાના હોય. યસ, કરેલા, તુરિયા, ભીંડા એવી બધા દૂધી છે એ બધા શાક મળતા હોય, પણ બધાના તારી જેમ જ મોઢા બગડતા હોય, પણ આપણે એને જરા ટ્વિસ્ટ કરી લઈએ તો શાક બહુ સરસ થાય છે. અને ઉનાળામાં રસની સાથે ખાવામાં આવે તો ખાસ કારેલા ખાવામાં આવે છે. ખાસ કરીને છે ને કારેલા છે, દૂધી છે, તુરિયા છે, ગોલકા છે, આમ ભાવે નહીં પણ ખબર છે કે એ બધાની તાસીર ઠંડી. સાચી વાત છે. અને એ બધા આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી. અને ખાસ આમ કહીએ કે કુદરતનો એક નિયમ હોય કે દરેક સીઝન પ્રમાણે શાકભાજી મળતા, અને એ શાકભાજી એવા જ છે કે જેનાથી જે વસ્તુ મતલબ જે સમયે તમારી જરૂરિયાત છે એ વસ્તુ તમને એમાંથી મળતી જ હોય. અને દૂધી એટલી જ ઠંડી છે, તુરિયા એટલા ઠંડા. તો ઉનાળામાં તમને સાંજે નોર્મલી બધાને પ્રોબ્લેમ થાય કે સાંજે શું બનાવીએ, તો દૂધીનું શાક છે. અને અત્યારે આપણે બહુ જ મસાલા યુઝ કરતા થઈ ગયા છે કે મસાલા યુઝ કરીને ટેસ્ટફુલ બનાવવા જોઈએ, પણ હકીકતમાં સાદું ને સિમ્પલ શાક બનાવીને ખાઈએ એ શરીર માટે બહુ જ સારા. અને દૂધીનો જ્યુસ પીવાય, દૂધીનો સૂપ પીવાય, એ બધાને ના ગમતું પણ ખરેખર લઈએ તો બહુ સારા. હા, જે લોકોને હાઈપર એસિડિટીનો પ્રોબ્લેમ હોય કે બીજા કોઈ પણ શારીરિક પ્રોબ્લેમ હોય તમે એનાથી છુટકારો મેળવી શકો. ઓકે, તો આજે સમો વેજીસમાં કઈ કઈ વેરાયટી? આજે આપણે તુરિયા ને બટાકાનું શાક લઈએ છે. બટાકા હોય તો આમ ચાલી જાય, ચાલી જાય, પણ ટેકો રહે. અને સાથે દાલ કરેલા લઈએ છે. ઓકે, તો સમો માટે શીખીએ સ્પેશિયલ વેજીટેબલ્સ ની વેરાયટી ઓન્લી ઇન વાડીલાલ આઈસ્ક્રીમ રસોઈ શો પાવર્ડ બાય કૃષ્ણા તુવેરદાર કમ્યુનિટી.